एमएस યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ હજુય ટેબ્લેટથી વંચિત રહેતા આજરોજ એઆઈએસએ ગ્રુપ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આઈસા ગ્રુપના વિદ્યાર્થી નેતા તેજસ સોલંકી, પૂર્વ જીએસ નીતિનસિંહ બારડ તેમજ પૂર્વ પ્રમુખ આઈસા ગ્રુપના મહાવીરસિંહ રાજની આગેવાની હેઠળ આજે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. એમએસ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા દરેક વિદ્યાર્થીઓને રૂપિયા 1000ની ફી ભરાવ્યા બાદ ટેબ્લેટ આપવામાં આવે છે, પરંતુ આજે 1.5 વર્ષ વીતવા છતાં ઘણા ખરા વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત રહ્યા છે, જેને લઈ એઆઈએસએ ગ્રુપના વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે ટેબ્લેટની ફી ભરવા છતાં પણ વંચિત રહેલા વિદ્યાર્થીઓને વહેલી તકે ટેબ્લેટ આપવામાં આવે. જો એક વાત કરીએ તો અમને 2019-20ના જે વિદ્યાર્થીઓ ઉફાઈમાં આવેલા હતા, જોઈએ તો આપણે 1.5 વર્ષ થઈ ગયું છે, છતાં પણ એમને ટેબ્લેટ હજી સુધી મળ્યા નથી. વાત કરીએ 10-15% એવા વિદ્યાર્થીઓ છે જેમને હજી સુધી ટેબ્લેટ નથી મળ્યા. અને આવી કપરી સ્થિતિમાં ઓનલાઈન જ્યારે શિક્ષણ ચાલુ છે તો ઘણા બધા છોકરા એવા છે એની પરિસ્થિતિ નથી સ્માર્ટફોન લેવાની, કોઈ કમ્પ્યુટર લેવાની. તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતે બધા સ્ટુડન્ટને એફઆઈમાં ટેબ્લેટ આપે છે, છતાં અમારી યુનિવર્સિટીમાં એફઆઈના જે સાયન્સ ફેકલ્ટીના 2019-20ના વિદ્યાર્થીઓ 10-15% છે એમને અત્યાર સુધી ટેબ્લેટ નથી આપ્યા. તો વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે કાં તો એના પૈસા ધૂળ ખવાઈ ગયા છે કાં તો ટેબ્લેટ ગાયબ થઈ ગયા છે. તો અમે આજરોજ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશને રજિસ્ટ્રેશનને માંગ કરી છે કે સર અમને જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આપો અને વહેલી તકે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે. અમારે પૈસા નથી જોતા, ફરજિયાત ટેબ્લેટ આપવામાં આવે છે ગવર્મેન્ટ ગુજરાત તરફથી. તો સર વહેલી તકે અમને ટેબ્લેટ આપવામાં આવે અને સરે અમને બાહીધરી આપી છે, થોડાક ટૂંક સમયમાં અમે ડેટા મોકલી આપશું અને ટેબ્લેટ મળી જશે. થેન્ક યુ. ટેબ્લેટનો ઉપયોગ આ લોકો વિદ્યાર્થીઓ કરતા હોય છે હવે એડ્યુકેશનની અંદર લોકડાઉનની અંદર, અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર ટેબ્લેટનું પહેલા તબક્કાનું ડિસ્ટ્રીબ્યુશન થઈ ચૂક્યું છે. જેમ જેમ ગવર્મેન્ટ તરફથી ટેબ્લેટના લોટ્સ ડિસ્ટ્રીબ્યુટ થાય એ રીતે યુનિવર્સિટીની અંદર આવે. પહેલો લોટ યુનિવર્સિટીમાં આવી ગયો છે અને એ ફેકલ્ટી વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ પણ કર્યો છે. બીજો લોટ હજી સરકારશ્રી તરફથી રિલીઝ થવાનો છે અને એ યુનિવર્સિટી સુધી આવે તેની અંદર અમુક વિદ્યાર્થીઓ અત્યારે જ્યારે ઓનલાઈન એડ્યુકેશન લેતા હોય ત્યારે તેમની લાગણી એવી હતી કે ટેબ્લેટ મળે તો એનો ઉપયોગ થઈ શકે. જે બીજો લોટ હજી આવવાનો સરકારશ્રી તરફથી બાકી છે એ યુનિવર્સિટીમાં આવશે, એટલે વિદ્યાર્થીઓને ફેકલ્ટી વાઇઝે ડિસ્ટ્રીબ્યુટ કરી આપીશું અને જે વિદ્યાર્થીઓના પેન્ડિંગ ટેબ્લેટ્સનો ઇસ્યુ છે એ પણ રિઝોલ્વ થઈ જશે.